ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. સંસદમાં રાહુલ ગાંધીની ગર્જના, કહ્યું 21મી સદીમાં નવો ચક્રવ્યૂહ, જેને 6 લોકો કરી રહ્યા છે કંટ્રોલ. બજેટને લઈને રાહુલ ગાંધીએ ટેક્સ ટેરરિઝમનો કર્યો ઉલ્લેખ, કહ્યું બજેટમાં મિડલ ક્લાસની છાતી અને પીઠમાં છરો માર્યો. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો ગુજરાતમાંથી વૃષ્ટિનો મુદ્દો, કહ્યું મોટો ભ્રષ્ટાચાર અને ડ્રેનેજનું કામ ન થતા ખેડૂતનો પાક થયો બરબાદ, અસરગ્રસ્તો માટે કંઈ નહીં કરાયાનો આક્ષેપ. સુરતમાં જયેશ રાદડિયાએ નામ લીધા વિના નરેશ પટેલ પર સાધ્યું નિશાન, કહ્યું સમાજ ટોચ પર બેસાડે તો ઉતારી પણ શકે, પગ ખેંચવાનું સમાજના અમુક લોકો બંધ કરે, માઇક આંગલાની જરૂર નથી. વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસરે ફેસબુક પર હિન્દુ દેવતાઓ વિશે કરી વાંધાજનક ટિપ્પણી. સુરતમાં રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોએ મચાવ્યો હંગામો, રજિસ્ટ્રારને આપ્યું મેમોરેન્ડમ. હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતનો કાઢ્યો વારો. વડગામમાં 2 કલાકમાં 4.5 ઇંચ, પ્રાંતિજમાં 6.5 ઇંચ ધોધમાર. અમદાવાદ વડોદરા પણ થયું પાણી પાણી. વિગતવાર સમાચારની વાત કરવામાં આવે તો બજેટ સત્ર ચાલી રહ્યું છે હાલ સંસદમાં, અને જે પ્રમાણે બજેટ રજૂ થયું તેના બાદ બજેટ પર ચર્ચા કરવામાં આવી રહી છે. અને આ ચર્ચામાં આજે ભાષણ આપ્યું હતું રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર ભરપૂર નિશાન સાધ્યું. શું કહ્યું છે રાહુલ ગાંધીએ સાંભળો. હજારો સાલ પહેલે હરિયાણા મેં કુરુક્ષેત્ર મેં એક યુવા કો અભિમન્યુ કો 6 લોગોં ને ચક્રવ્યૂહ મેં મારા થા, 6 ચક્રવ્યૂહ મેં ફસા કર મારા થા. સર, ચક્રવ્યૂહ કે અંદર ડર હોતા હૈ, હિંસા હોતી હૈ, ઓર અભિમન્યુ કો ચક્રવ્યૂહ મેં ફસા કર ટ્રેપ કર કર 6 લોગોને મારા. મેને ચક્રવ્યૂહ કે બારે મેં થોડી રિસર્ચ કી ઓર પતા લગા કે ચક્રવ્યૂહ કા એક દૂસરા નામ હોતા હૈ પદ્મવ્યૂહ, મતલબ લોટસ ફોર્મેશન. તો જો ચક્રવ્યૂહ હોતા હૈ સ્પીકર સર, વો લોટસ કે શેપ મેં હોતા હૈ, કમલ કે ફૂલ કે શેપ મેં હોતા હૈ. 21મી સદી મેં સર એક નયા ચક્રવ્યૂહ તૈયાર હુઆ હૈ સ્પીકર સર, વો ભી લોટસ કી શેપ મેં હૈ સર, ઓર ઉસકા ચિહ્ન પ્રધાનમંત્રીજી અપની છાતી પર લગા કે ચલતે સર. જો અભિમન્યુ કે સાથ કિયા ગયા થા, જો અભિમન્યુ કો ચક્રવ્યૂહ મેં ફસાયા ગયા થા, વોહી હિન્દુસ્તાન કે સાથ કિયા ગયા હૈ. હિન્દુસ્તાન કે યુવાઓ કે સાથ, હિન્દુસ્તાન કે કિસાનો કે સાથ, હમારી માતાઓ બહેનો કે સાથ, સ્મોલ બિઝનેસીસ કે સાથ, મીડિયમ સાઇઝ બિઝનેસ કે સાથ. સર, અભિમન્યુ કો 6 લોગોને મારા થા, ઉનકે નામ દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વથામા ઓર શકુની. સર, આજ ભી ચક્રવ્યૂહ કે બીચ મેં 6 લોગ હૈ સર. ચક્રવ્યૂહ કે બિલકુલ સેન્ટર મેં, ચક્રવ્યૂહ મેં હજારો લોગ હોતે હૈ સર, મગર ઉસકે બિલકુલ સેન્ટર મેં 6 લોગ કંટ્રોલ કરતે હૈ. તો જૈસે ઉસ ટાઈમ 6 લોગ કંટ્રોલ કરતે થે, વૈસે આજ ભી 6 લોગ કંટ્રોલ કર રહે હૈ. ચક્રવ્યૂહ કો નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી, મોહન ભગવતજી, અજીત દોવલજી, અંબાની ઓર અદાનીજી કંટ્રોલ કર રહે હૈ. ફર્સ્ટ, પહેલા કામ ઇસ ચક્રવ્યૂહ ને ક્યા ક્યા કિયા, જો હિન્દુસ્તાન કો રોજગાર દેતે હૈ, સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસીસ હૈ, જો કરોડો યુવાઓ કો રોજગાર દેતે થે, ઉન પર ઇસ ચક્રવ્યૂહ ને આક્રમણ કિયા. કૈસે કિયા? નોટબંધી, GST ઓર ટેક્સ ટેરરિઝમ. આપ લોગ આતંકવાદ કી બાત કરતે હો, પૂરે દેશ મેં
पूरे देश में अगर कोई भी व्यक्ति छोटा बिजनेस चलाता है तो रात को उसको फोन कॉल आता है इनकम टैक्स डिपार्टमेंट से, जीएसटी से, और टैक्स टेररिज्म का वो शिकार बनता है। इस टैक्स टेररिज्म को रोकने के लिए बजट में आपने कुछ नहीं किया है। तो टैक्स टेररिज्म के कारण और ये जो आपकी नीतियां हैं, जो आपने कोविड के समय बड़े बिजनेसेस की मदद की और जो स्मॉल एंड मीडियम बिजनेसेस थे उनको खत्म किया, उसके कारण आज हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिल सकता है। बिल्कुल एक युवा को रोजगार नहीं मिल सकता है। सौराष्ट्र में पाटीदार नेताओं वच्चे शीत युद्ध छे ते अत्यारे चरम सीमा पर पहुंचू छे। सूरत में एक कार्यक्रम योजायो हतो ने आ कार्यक्रम में ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ નામ લીધા વગર નરેશ પટેલ પર નિશાન સાધ્યું છે. શું કહ્યું છે તેમણે સાંભળો. અને હમણાં થોડા ઘણા સમયથી સમાજની વાતમાં ક્યાંક ને ક્યાંક આંતી આવા છે, જેનો જવાબ હું સમય કોને ક્યાં શું કર્યું, કોણ કોને ભેગું હોય, કોણ કેની અંદર ખાનદાની હોય, ક્યાં કેટલી વફાદારી હોય, જે પ્રમાણે અમારી એન્ટ્રી થઈ હું આવ્યો ને જે પ્રમાણે તમે સ્વાગત કર્યું, જે પ્રેમ બતાવ્યું, એ સુરત ને આંગણે ગૌરવ સાથે કહી શકીએ કે આપણા અંગ્રેજ આપણે મળે બાકી ગમે આવે છે. રાજનીતિ નો માણસ હોય સમાજ ની અંદર ન ચાલે, સમાજ નું કામ કરતો માણસ રાજનીતિ અંદર ન જાય. પણ કીધું કે વિઠ્ઠલભાઈ નું આપેલું વારસાની અંદર આ એટલું બધું, પછી રાજકીય હોય, સામાજિક હોય કે સહકારી ક્ષેત્રનું, એ આપણે માં ઉત્તરોત્તર વધારો કરી શકાય અને એનું પરિણામ વખતો વખત આપણે સમાજને અને લોકોને આપવા માટેના પ્રયત્નો કર્યા. કીધું કે રાજકીય માણસ નું કામ માત્ર ખાલી રાજનીતિનું હોય, પણ રાજનીતિ ઉપર ઉઠીને જયારે સમાજ ની વાત આવે, એથી ઉલ્લેખ કયો સમાજ ની વાત નો. અને હમણાં થોડા ઘણા સમયથી સમાજ ની વાત માં ક્યાંક ને ક્યાંક આંતી આવા છે. હું બીજા કાર્યક્રમમાં ગયો છું, પેશવરે ગોતતા હોય એને બીજા કાર્યક્રમ સાથે મતલબ ન હોય, પણ જેને એ જોઈ છે એને શું મને પૂછવું છે, હું ક્યારે બોલું, એની રાહ જોઈને બેઠો હોય એમાં લોકોને મજા આવે. બે દિવસ પેલા જામનગર ને આમને કીધું એનો જવાબ હું સમયે આપ, કોણે ક્યાં શું કર્યું, કોણ કોને ભેગું હોય, કોણ કેની અંદર ખાનદાની હોય, ક્યાં કેટલી વફાદારી હોય, અને ક્યાં અંદર કોણે કોને સમાજ પ્રત્યેની લાગણી હોય, એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયાર. આ વાત અંદર અભિમાન ન હોય, અભિમાન કરતો પણ નથી, કારણ કે એ જ સમાજ છે, એ જ લોકો છે જ્યાં સમાજ ની અંદર રાજકીય દળ તમને ટોચ ઉપર બેસાડી શકે, અને આ જ લોકો છે પાછા તમને નીચે બેસાડતા પણ વાર ન લાગે આમાં બદલાવ થાય એની પરિવાર નથી લોકો. હું હંમેશા કહું છું સમાજ છે, સમાજ મજબૂત બને માટે પ્રયત્નો કરવા જોઈએ, અને છતાં પણ કીધું ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુખે છે નથી કરતા, હું એને માં મજા આવે છે, અને મેં કીધું હતું ત્યારે સમાજ નો આગેવાન મજબૂત હોય ને સ્વીકારજો, ત્યારે કીધું હતું ફરી પાછું આજે જાહેર ની અંદર બોલું છું, મજબૂત હોય ને સ્વીકારજો, લાયકાંગલા હોય ને એની સમાજને જરૂર નથી, પોતે તો ડૂબી જાય સમાજ નહીં ડૂબાય છે, ખબર નહીં પડે માઇક્રો લેતા નહીં કાયદેસર સમાજ ને આજે જરૂર
તાકાત મારો હોય ને આગળ ચૂકવા જોડ કીધું છે. જાહેર મંચ ની અંદર કહેવા માટે ટેવાયો છું. રાજકીય રીતે સમય રીતે અમારાથી મજબૂત આગેવાન બને ને, તેથી મારે જો અહીં નીચે બેસવાની કોક નો અહીંયા સ્પીચ આપતું હોય ને તો નીચેની ફોટો પડવાની જય સાથે એની કાયમી માટે તૈયારી. પણ જ્યાં તમે કીધું કરી નથી શકતા, આજે આવડા મોટા સમાજ ની અંદર દુઃખ સાથે જવું પડે. અનેક એવા લોકો એવો વર્ગ છે કે જ્યાં સવારથી ઉઠી અને સાંજ સુધીમાં અનેક જગ્યાનું કામ પડે, જરૂરિયાત પડે છે, એનો તમે હાથ ન ચાલી શકો, ખેંચી શકો તો કાંઈ નહીં, પણ એના પગ ખેંચવાનો સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દીધી. હવે કીધું કે આ સમાજનું ભાવ પૂછવાનું કોઈ નહીં, પણ એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા દિવસે દરજો વાગી થોડા સમય પછી જેવું છે આઈ નક્કી જેવું બાર રાજનીતિ હોય, સહકારી ક્ષેત્ર હોય કે સમાજ, કાયમી માટે હા તમે અમારા ચોખા રાખ્યા છે, પેટમાં પાક નથી, કદાચ કોઈનું અમે સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની વૃત્તિ અમારામાં ક્યારેય નથી આવી. ગુલામી કરી નથી, કરવા માંગતા નથી, તાકાત થી આગળ ચાલી છી અને ભરોસો ટીમ બેઠી ને ભરોસા તૈયાર હોય ટીમ નું ગૌરવ છે આવી ટીમ છે ને, અને જગ્યા ઉપર બેઠી છે ટીમ ઉપર ભરોસો છે, એટલે કદાચ કોઈ મારી દેવાના કાવતરા કરતા હશે તો સફળ નહીં થાય. સાથે અલગ અલગ જગ્યા ઉપર ત્યાં પણ આવા સેવાકીય કાર્યો થયા છે, એ તમામ સંસ્થા આયોજકો નો પણ આભાર વ્યક્ત કરી અને આ કેમ્પ ની અંદર નિસ્વાર્થ ભાવે જેમને સેવા આપી છે એમનો પણ સમગ્ર મારા પરિવાર વતી આભાર વ્યક્ત કરી અને આજે વિઠ્ઠલભાઈની 5મી વાર્ષિક પુણ્યતિથિ. મને એક વખત કીધું હતું કે સુરતમાં 100 ગ્લાસ લગાડતા, ઘણા એમ કીધું ભાઈ વિઠ્ઠલભાઈ ને આગળ 100 લગાડવાનું મન ન થાય, એટલે કાયમી માટે વિઠ્ઠલભાઈ રાદડિયા પેલા નામ પાછળ રહ્યા હતા, ત્યાં શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા નામથી આપણે આ કાર્યક્રમ ચલાવ્યો છે, એમને આજની તરીકે યાદ કરી. ગુજરાતમાં હાલ મેઘરાજા મહેરબાન થયા છે અને જ્યાં જુઓ ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે કેટલી એવી જગ્યા છે, કેટલાય એવા જિલ્લાઓ છે જે પાણીમાં તરબોળ થયા છે, મેઘ મહેર છે તે મેઘ કહેર બનીને કેટલાય ખેડૂતો પર વરસી છે. ત્યારે આ મુદ્દાને લઈને જે શક્તિસિંહ ગોહિલ છે તેમણે રાજ્યસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. ગુજરાત કે કુછ ઇલાકો મેં બારિશ સે કઈ લોકો કી જાન ગઈ હૈ, કાફી ક્ષેત્ર પ્રભાવિત હૈ. દક્ષિણ ગુજરાત, સાઉથ ગુજરાત કે હમારે નવસારી, વ્યારા, સોનગઢ સે લેકે સેન્ટ્રલ ગુજરાત મેં બોરસદ લે લે યા સૌરાષ્ટ્ર મેં પોરબંદર, જૂનાગઢ કા ઘેડ યા દ્વારકા તક બહોત બડે પૈમાને પે બારિશ સે લોગ પ્રભાવિત હૈ. કિસાનો કી ફસલ પૂરી તરહ સે બરબાદ હો ગઈ હૈ, ખેતો મેં પાણી ભર ગયા હૈ. ઓર ઉપસભાપતિ મહોદય, જો ગુજરાત કે નગરો કે હાલ હૈ વો કિસી ભી સોશિયલ મીડિયા પે, ક્યોંકિ વો મેઇન મીડિયા મેં કમ આતા હૈ પર સોશિયલ મીડિયા પે આપ અગર દેખેંગે તો ગુજરાત કે નગરો કી હાલત પૂરી તરહ સે ખરાબ હૈ. ઓર ઇસકી વજહ યે હૈ ઉપસભાપતિ મહોદય
कि जो स्ट्रॉम ड्रेनेज वाटर का हर साल मानसून से पहले काम होना चाहिए, वहां भय मुक्त भ्रष्टाचार हो रहा है, भय मुक्त भ्रष्टाचार। और इसीलिए जो स्ट्रॉम ड्रेनेज का बारिश के पानी का निकाल का जो काम होना चाहिए उस वो हो ही नहीं रहा है। नेचुरल वे में पानी जो बाहर निकलना चाहिए, ऑनरेबल सुप्रीम कोर्ट एंड हाई कोर्ट हैज टाइम एंड अगेन सेड कि इसमें कहीं रोक नहीं होनी चाहिए। गुजरात में ऐसी जगहों पे आशीर्वाद है उन सत्ताधीशों के कि वो जगह जो है उसके ऊपर अनऑथोराइज कंस्ट्रक्शन बन गए हैं, तो नेचुरल वे में पानी निकल नहीं सकता है। उपसभापति महोदय, डिजास्टर मैनेजमेंट एक्ट के प्रावधान है रेस्क्यू रिलीफ एंड रिहैबिलिटेशन, खोज एंड बचाओ, राहत दो और पुनर्वास करो। मुझे दुख के साथ कहना पड़ रहा है कि गुजरात में बारिश के प्रभावित लोगों के लिए ये तीनों चीजों में से कुछ भी नहीं हो रहा है। पुरानी परंपराएं रही है कि जिसको जो भी नुकसान गया हो उस नुकसान को डिजास्टर मैनेजमेंट एक्ट के तहत पूरी तरह से सहायता दी जाती थी, पूरी तरह से राहत दी जाती थी। और खास करके जो रोज का कमा के रोज खाते हैं, उपसभापति महोदय, उनको कैश डॉल्स देने का प्रावधान है। मुझे दुख है कि बारिश के चलते हर रोज कमा के हर रोज खाने वाला जो मजदूर है उस मजदूर को कैश डॉल्स जिस तरह से देना चाहिए वो नहीं दिया जा रहा है। और इसी को चलते मेरी आपके जरिए सरकार को गुजारिश है कि डिजास्टर मैनेजमेंट या NDRF का काम सेंट्रल गवर्नमेंट भी देखती है और उसका शेयर भी जाता है, तो गुजरात के लोगों के साथ न्याय होना चाहिए। बुलेटिन मां हाल समय थयो छे एक नानकड़ा विराम नो। गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત પર મેઘમહેર થઈ છે અને આગામી સમયમાં શું આગાહી છે તે જાણો હવામાનના વૈજ્ઞાનિક પાસેથી। आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए एक नॉर्थ ईस्ट अरेबियन सी और साथ में एडजॉइनिंग सौराष्ट्र में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही एक 20 डिग्री नॉर्थ लेटीट्यूड पे सीयर जोन पैटर्न बना हुआ है। और जो पहले ऑफशोर ट्रफ साउथ गुजरात में बनी हुई थी वो आज भी परसिस्ट कर रही है। तो इसके लिए आज के लिए जो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे टू की बात करेंगे तो डे टू के लिए बनासकांठा, पाटन, सबरकांठा, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे थ्री, डे फोर और डे फाइव की बात करेंगे तो नौसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे टू की बात करेंगे तो डे टू के लिए पोरबंदर, द्वारका, मोरबी के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और जामनगर, गिर सोमनाथ और बोटाद के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है पूरे गुजरात कोस्ट के लिए। और जो विंड की स्पीड होगी वो आज और कल के लिए
35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph और डे 3, डे 4 और डे 5 के लिए जो विंड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। और ओवरऑल 1 जून से आज 29 जुलाई तक पूरे गुजरात स्टेट में एज ए होल 418 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 353 मिलीमीटर रेनफॉल होना चाहिए। तो ओवरऑल देखा जाए तो 18% नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है गुजरात एज ए होल स्टेट 1 जून से आज 29 जुलाई तक। और रीजन वाइज बात करेंगे अलग अलग, तो गुजरात रीजन में जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 1 जून से आज तक वो 431 मिलीमीटर और नॉर्मल के हिसाब से 451 मिलीमीटर होना चाहिए, तो -4% का डेफिशिएंट है रेनफॉल में गुजरात रीजन में। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए 1 जून से आज तक के लिए जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 413 मिलीमीटर और नॉर्मल के हिसाब से 276 मिलीमीटर होना चाहिए। तो ओवरऑल देखा जाए तो सौराष्ट्र और कच्छ रीजन में +50% नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है 1 जून से लेकर आज तक। બુલેટિન માં હાલ બસ આટલું જ, મને રજા આપશો, સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક, નમસ્કાર। ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ।